ડાંગ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે મહાલની એકલવ્ય મોડલ સ્કૂલમાં અભ્યાસ કરતા 300 જેટલા વિદ્યાર્થીઓ પાણીમાં ફસાઈ જતા તેઓને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. મહાલની એકલવ્ય મોડલ સ્કૂલમાં પૂર્ણા નદીમાં આવેલા ઘોડાપુરના કારણે પાણી ફરી વળતા તેમાં અભ્યાસ કરતા 300 જેટલા વિદ્યાર્થીઓ ફસાઈ જવા પામ્યા હતા. અચાનક પાણી ભરાતા વિદ્યાર્થીઓએ ચીસાચીસ કરી મુકતા આસપાસના ગ્રામજનોએ દોડી આવી વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરી વન વિભાગના રેસ્ટ હાઉસમાં ખસેડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયું છે, જેના કારણે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા 9 ઓગસ્ટ સુધી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. લેગલે હું એમસી ભુસારા, જિલ્લા શિક્ષણ અધિકારી, ડાંગ આહવા. છેલ્લા કેટલાક દિવસથી વરસાદ ડાંગ જિલ્લાની અંદર વરસી રહ્યો છે અને હવામાન ખાતાની પણ આગાહી છે કે 10 તારીખ સુધી ભારેથી અતિ ભારે વરસાદ થાય તેવી શક્યતા છે. ગઈકાલે ભારે પૂર હતો અને એના કારણે મહાલ એકલવ રેસિડેન્શિયલ સ્કૂલના બાળકોને અમે અહીં હવા ખાતેના કોલેજ કેમ્પસમાં અને ડ્રાય હોસ્ટેલમાં રાખ્યા હતા અને તમામ બાળકોને એમના વાલીઓને અમે સુપ્રત કર્યા છે. ત્યાર પછી માધ્યમિક શાળાની અંદર કોઈ અઘટિત બનાવ ન બને એટલા માટે અમે 9 તારીખ સુધી જાહેર રજા કરી દીધી છે. જે છાત્રાલયો કે હોસ્ટેલો છે અને બહારના જિલ્લાના બાળકો છે એ લોકોના માટે હોસ્ટેલ ન છોડવા માટે અને શિક્ષણ કાર્ય ચાલુ રહે તે માટે અમે સૂચના આપી દીધી છે. અમારી માધ્યમિક શાળાના તમામ રિપોર્ટ આવી ગયા છે અને તમામ શાળાના બાળકો અને શાળા સલામત છે, પરંતુ સાકરપાતાની અંદર પાછળના ભાગે વોલ ધોવાઈ ગઈ છે અને તૂટી પડી છે. 100 મીટર જેટલી દિવાલ ધરાશી થઈ ગઈ છે. એ સિવાયના કોઈપણ જગ્યાએ અઘટિત ઘટના બની નથી.